महाराष्ट्र के शिवनेरी गढ़ से निकली वैसी शिव ज्योति यात्रा का वडोदरा शहर में आगमन हुआ था। महाराष्ट्र स्थित शिवनेरी गढ़ से निकली शिव ज्योति यात्रा का वडोदरा में आगमन होते हुए भव्य स्वागत सत्कार किया गया। जो ये मौके पर पूर्व काउंसलर राजेश आयरे तथा वार्ड नंबर 9 के युवा कॉर्पोरेटर श्रीरंग आयरे तथा अन्य कार्यकर्ताओं द्वारा श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती अंतर्गत शिव ज्योति यात्रा सेवाभावी संस्था द्वारा महाराष्ट्र स्थित शिवनेरी गढ़ से मध्य प्रदेश तक शिव ज्योति यात्रा को रथ में ले जाते हुए शोभा यात्रा का आयोजन किया गया है, जिसके भाग रूप कल शाम ये शिवनेरी से निकली वैसी शिव ज्योति यात्रा वडोदरा में आगमन करते हुए भव्य स्वागत सत्कार किया गया था, जिसमें भारी तादाद में बाइक चालक तथा महिलाएं भी जुड़ी है। वहीं कल ये शिव ज्योति यात्रा का वडोदरा में आगमन होते हुए शहर के सुबानपुरा विस्तार में आई हुई झांसी की रानी सर्कल पर स्थानीय काउंसलर तथा पूर्व काउंसलर की मौजूदगी में भव्य स्वागत सत्कार किया था। समग्र देश भर ની અંદર આવનારી 19મી તારીખ એટલે હિન્દુ સમ્રાટ એવા જ્યારે શિવાજી જયંતી હોય અને તે દિવસે સમગ્ર દેશભરની અંદર અલગ અલગ જગ્યા પર શિવાજી જયંતી ઉજવાતી હોય છે, ત્યારે છત્રપતિ શિવાજી મહારાજનું જયારે ફક્ત નામ જ આવે ત્યારે કોઈ પણ હિન્દુના હૃદયની અંદર અને ખાસ કરીને રોમ રોમની અંદર લોહી ઉકળતું હોય। ફક્ત એક અવાજ આવ્યો અને એ હતા અમારા મિત્ર, હું નામ બી નતો જાણતો પણ ફક્ત એટલું જ કીધું કે શિવનેરીથી અમે લોકો એક જ્યોત છે, એ જ્યોત સાથે દરેક હિન્દુઓની અંદર એક થાય કે આપણે જે આજે દેશ માટે આજે હિન્દુત્વ માટે જે એક હિન્દુ સમ્રાટ માટે અને જે પોતે જેમને પોતાનું એક એવું નામ કે સમગ્ર દેશભરની અંદર ફક્ત છત્રપતિ શિવાજી નામ આવે તો રોમ રોમ ખુલી ઉઠે, અને આજે એ નામ લઈને સમગ્ર દેશભરની અંદર એક છે એક મેસેજ આપવા નીકળ્યા છે કે જેને દેશ માટે આટલું કર્યું છે તેમના માટે એક રજા આવવી જોઈએ। છત્રપતિ શિવાજી જયંતિના દિવસે સમગ્ર દેશભરની અંદર એને રજાનો દિવસ બી મળે, અને દરેક નાનામાં તમે જોઈ રહ્યા છો કે અહીંયા મેં જોઈ રહ્યો છું કે 10 વર્ષનો દીકરોથી માંડીને છોકરીઓ છે, એમની સાથે બહેનો પણ છે અને જે વૃદ્ધ પણ છે 60-70 વર્ષના, પણ એમના હૃદયમાં એક જ છે કે બીજું કોઈ નાત નહીં, કોઈ જાત નહીં, કોઈ ઓળખાણ નહીં, પણ ફક્ત એક જ છે કે બસ શિવરાય, એટલે શિવાજી છત્રપતિ શિવાજીનો એક મેસેજ લઈને એ નીકળ્યા છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી જ રીતના સમગ્ર દેશભરની અંદર કે જેમને આ દેશ માટે આ સમાજ માટે આ ધર્મ માટે જેમને જો હિન્દુ હિત કી બાત કરેંગા વહી દેશ પે રાજ કરેંગા, અને આજે એક ભાવના સાથે આજે અમે બધાને જ પ્રાર્થના કરીએ છીએ કે આવનારી 19મી તારીખે અને જ્યારે સમગ્ર અને જે મારા મિત્રો અહીંયા આવ્યા છે, કોઈ નાસિકથી છે, કોઈ મધ્યપ્રદેશથી છે, અને પોતે અમારા જે રાઉત સાહેબ છે એ પોતે લખનૌના છે, મહારાષ્ટ્રીયન સમાજના મુખ્યત્વે મરાઠી સમાજના અગ્રણી છે, અને એ લખનૌ બેઠા બેઠા એમને સમગ્ર રાજ્યના બધા જ લોકોને એકત્રિત કરીને 100, 200, 500, 1000ની સંખ્યાની અંદર દર વખતે અલગ અલગ રાજ્યમાં જઈને આ જોધ એ પ્રગટાવે છે। આજે અમે ખૂબ નસીબદાર છીએ કે આ એક લાભ અમને પણ એમને સેવા કરવાનો આપ્યો, અમારા ત્યાં પણ એ લોકો આજે રાતવાસો અહીંયા કરે છે, આવતીકાલે સવારે એ લોકો અહીંયાથી થઈને પાછી MPમાં જશે અને ત્યાં સંગ્રામસિંહ જે રાજે છે એમના ત્યાં આ દીપ પ્રગટ્ય કરશે અને ત્યાં છત્રપતિ શિવાજી જયંતિનો ઉજવણી થશે। તો આજે આ સમગ્ર ટીમને હું વંદન કરું છું અને સૌ લોકોને હૃદયપૂર્વક આભાર માનું છું કે આવી જ રીતના આવનારી પેઢી આ છત્રપતિ શિવાજીને યાદ કરશે ત્યારે એક અલગ પ્રકારના દરેક અલગ અલગ દરેક એક એક ઘરે ઘરે છત્રપતિ શિવાજી પેદા થશે અને એમનો જન્મ થશે, આવનારું એ હિન્દુ રાષ્ટ્ર સાચા અર્થમાં રાષ્ટ્ર બનશે। ફરી એકવાર સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ વંદન કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય શિવરાજ, છત્રપતિ શિવાજી મહારાજ કી જય।